नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। तो सब्जेक्ट संस्कृत स्टैंडर्ड 10th में बधा ज विद्यार्थी मित्रों स्वागत है। तो बधा ज विद्यार्थी मित्रों, तमे तमारी अनुक्रमणिका नो पेज नंबर जो एमां आपणे 1 थी 9 पाठ चाली गया छे, बराबर। अने 10 थी 17 पाठ सुधी आपणे जोई गया, एटले टोटल आपणे 1 थी 17 पाठ जोई गया छे। आजे आपणे 18मो पाठ जोवानो छे, जेनुं नाम छे मुक्तानी मुक्तकानी। ये पेज नंबर 88-83 पर आपवामां आव्युं छे, 83। टाइटलनुं नाम छे मुक्तानी मुक्तकानी। हवे विद्यार्थी मित्रों, आ तमने अलग अलग श्लोक द्वारा तमने रजू करवामां आवेलुं छे अने एनी अंदर घणी बधी एम कहेवाय के घणी बधी समजण शक्ति एमां मूकेली छे। श्लोक भले नाना छे पण तो एनो मर्म बहु मोटो छे, એટલે કે સંસ્કૃત સાહિત્યની અંદર પ્રહેલિકા ઉખાણા અને કૂટ શ્લોકો અંતરા લાભલાભ પ્રશ્નોત્તર માલા જેવા વિવિધ રમૂજી તર્કબુદ્ધિ મુક્તકો બહોળા પ્રમાણમાં રચાયેલા છે। મુક્તક પ્રકારની રચનામાં ક્યારેક શ્લેષથી, ક્યારેક સંધિથી, તો ક્યારેક સમાસ ફેરથી અથવા ક્યારેક અન્વય ફેરથી બે પ્રકારનું અર્થઘટન કરી ચમત્કૃતિ ઊભી કરવામાં આવેલી છે। હવે સુભાષિત રત્ન ભાંડગાર નામના ગ્રંથ રૂપે પ્રકાશિત આમાં લીધેલું છે। હવે એની અંદર વિષય વસ્તુની અંદર એવું છે કે આ પદ્યમાં જાત જાતની ચમત્કૃતિ સરતા પાઠ 8 પુસ્તકો રજૂ કરવામાં આવે છે। આ પ્રકારની ચમત્કૃતિ શાબ્દિક રીતે, આર્થિક રીતે અને સરિતા પદ્યમાં માનવીની જીવનની ઉન્નત બનાવવા માટેનો ઉપદેશ પણ કરેલો છે। હવે આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ। પહેલાં તો મુક્તાની મુક્તકાની એટલે કે છૂટા છવાયા મુક્તકો। હવે એક એક શ્લોક જોઈ લઈએ। પિનાક ફણી પાલ પાળેન્દુ ભસ્મ મંદાકિની યુતા પર્વ ઘર રચિતા મૂર્તિ રૂપ વર્ગ પ્રદાસુ વહ। એટલે કે પિનાક એટલે કે ધનુષ્ય, ફણી સાપ, બાળેન્દુ ચંદ્રરેખા, ભસ્મ અને મંદાકિની ગંગાથી મુક્ત એવી પ વર્ગ દ્વારા રચવામાં આવેલી ભગવાન શિવની મૂર્તિ તમને મોક્ષ આપનાર થાવ। પર્વગર રીતા મૂર્તિ એટલે પ અક્ષર દ્વારા રચવામાં આવેલી મૂર્તિ, પર્વગર જીતા એટલે તૃતીય પુરુષ સમાજ અને અપર્વગ પ્રદા એમાં પણ તમને બધાને શ્લોકમાં શાબ્દિક ચમત્કૃતિ થાય એવી વાત કરી છે, મોક્ષ મૂર્તિ એમ। હવે બે નંબરનો શ્લોક, ભગવાન કિમ પાદેમ ગુરુ વચનમ હેમમપી ચ કિમ કાર્યમ કો ગુરુ રદિક તત્વ શિષ્ય હિતાયો તદ મમ। એટલે કે ભગવાન, હે ભગવાન, ઉપાદેયન એટલે ગ્રહણ કરવા જેવું, ગુરુવચનમ એટલે કે ગુરુનું વચન, હેયમ એટલે ત્યાગ કરવા જેવું, અકાર્યમ ન કરવા જેવું, અધિક તત્વ એટલે કે સમાજ જેને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું છે તે સતતમ એટલે સતત એટલે કે નિરંતર, કે હે શ્રીમાન ગ્રહણ કરવા જેવું શું છે, ગુરુવચન અને ત્યાગવા જેવું યોગ્ય શું છે, ન કરવા જેવું કામ ગુરુ કોણ છે, તે નિરંતર શિક્ષણના હિત માટે તત્પર રહે છે, જેને તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે। હવે ત્રીજા નંબરનું અપૂર્વયમ મયા દૃષ્ટય ક્રંત કાંત કમલ લોચને સૌંડુંદરેમ યો વિજયાનાતી સ વિદ્વાનંત્ર સય સંચય। એટલે કે હે કમલલોચન એટલે કે હે કમળ જેવી આંખોવાળા, મયા એટલે મેં એટલે મારાથી, અપૂર્વ અયમ કાંત એટલે પ્રિયજન જો, સંચય એટલે શંકા, એટલે કે હે કમળ જેવા નેત્રવાળી સ્ત્રી મેં તારી અપૂર્વ એવા આ પ્રયોજન જોયો છે,
ये त्रण सवंचेना भेद ने जाने से अशोक है ते दुख विना अही विद्वान है एम कोई शंका नहीं। चौथा नंबर सत्रयम् न खलु कर्तव्यमिति पित्रा नियोजितः तदेव शास्त्रम् कृतवान् पितृराजज्ञा न लंघिता। एटले के तारे शस्त्र उगामवू नहीं एम पिता ने पुत्र ने जोतो रह्यो तेने जे तेने शस्त्र नरणी बनावी आम तेने पितानी आज्ञानु उल्लंघन कर्यु नहीं। वृक्ष सायग्रे फलम दृष्टम फलाग्रे वृक्ष एवज एक रादी सकारांतम जियो जानाति स पंडित। झाड़नी आग एक फल जोयु अने फलना अग्रभाग में झाड़ जोयु जेना आरंभ में आदि में अकार से अने अंते सकार से जे तेने जाने से ते पंडित से अनाशल। छठो यथा नयति कैलासम नगम गान सरस्वती तथा नयति कैलासम न गुंडा न सरस्वती। गान सरस्वती एटले के गान रूपी सरस्वती कैलासम गुंडा न सरस्वती कैलास पर्वत पर नहीं गंगा ज नहीं सरस्वती एटले के जेम ज्ञान रूपी सरस्वती कैलास पर्वत पर लई जाए तेम कैलास पर्वत पर गंगा के सरस्वती पर लई जाती नहीं। सातमो युधिष्ठिर कश्य कुत्र गुंडा वहेति किजरहि हंसस्य शोभा का वास्ति धर्मस्य त्वरिता गति। एटले कि युधिष्ठिर जे युद्धमां स्थिर छे कश्य एटले कोनो को असस्य हंसनी शोभा अस्ति धर्मशैली धर्मराज युधिष्ठिर कोनो पुत्र छे धर्मनो गंगा केवी रीते वहे छे झड़पी हंसनी शोभा सी छे तेनी गति चाल। हवे आठमो जो द्रंदो द्विगु रपि चाहेम मदगेह नित्यम विय भावः तत्पुरुष कर्म धारे इनाम श्या बहुव्रीह। एले बहुव्रीह समास डांगर जेनी पासे छे ते द्रंद एले बे जोड़ मदगेह मारा घर में नित्यम एले हमेशा कर्मधार कर्म ने धारण करना हूँ बेनी जोड़वाड़ो पति पत्नी बने छू दीगू बे गायवाड़ो छू वेम खर्च करवा माटे मारी पासे घर में कशु नथी ते दीव पुरुष कर्मधार अर्थात काम कर बहु धान्यवाड़ो अधिक टोखावाड़ो बनी जाऊँ अने बनू छू। तो विद्यार्थी मित्रों आपणे पण आ रीते जे छूटा छवाया पुस्तको छे तेनी वात करवामां आवी छे कि जे छूटा छवाया पुस्तको जे छे तेनाथी आपने घणो बधुं जाणवा मळे छे भले एनो मर्म आवो होय परंतु आपने ए मर्म द्वारा छूटा छवाया श्लोको द्वारा आपने घणो बधुं जाणवा मळे छे કે જેથી આ બધી પ્રહેલિકાઓ છે કે જે જાત જાતની ચમત્કૃતિ સર્જે છે અને આ પ્રકારની ચમત્કૃતિ શાબ્દિક રીતે આર્થિક રીતે સત્તા પદ્યમાં માનવી જીવનની ઉન્નત બનાવવા માટે એક ઉદ્દેશ જે આપણને આપી જાય છે તો છૂટા છવાયા મુક્તકોમાંથી જેમ સંસ્કૃત સાહિત્યમાં પ્રહેલિકાઓ ઉખાણા પૂર્ણ શ્લોકો રમૂજી તર્કબુદ્ધિ આ બધી રચના દ્વારા આપણને અર્થઘટનનો ફાળો અહીંયા મળે છે કે જે મુક્તાની એટલે કે મુક્ત કાની મુક્ત રીતે છૂટા છવાયા રીતે આપણને ઘણું બધું નોલેજ મળી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીએ આ તા નવા જ પીરિયડમાં આપણે ફરીથી મળીશું નવા ચેપ્ટર સાથે।
तमारे आ मुक्तकना प्रश्नों जब लखवाना छे अने मोढ़े करवाना छे। तो आवजो विद्यार्थी मित्रों।